અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પિસાલ ગામે પાણીનો પોકાર જોવા મળ્યા. સરકારના વાસમો વિભાગની નળ સે જલ માત્ર કાગળ પર. હાલ ઉનાળો આકરો બને છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી એ વિકટ સમસ્યા બની રહી છે. વાત છે મેઘરજ તાલુકાના પિસાલ ટીંબા વિસ્તારની. પિસાલ ગામે 2500ની વસ્તી ધરાવે છે. ગ્રામજનો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર જીવન ગુજારો કરે છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે, જેથી ગામના તમામ તળાવો બોરકુવા સુકાઈ ગયા છે. ક્યાંય પાણીનું ટીમ્પું ચડતું નથી. ગ્રામજનો વહેલી સવારથી પાણી માટે ભારે વલખા મારી રહ્યા છે. નાના બાળકો સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈ પાણી માટે 2 કિલોમીટર સુધી આમથી તેમ ભટક્યા કરે છે. મહિલાઓ પણ સવારથી પાણી પાસર થઈ લાગે છે. માણસોને પીવા પાણી મળતું નથી ત્યારે અબોલ મૂંગા પશુઓની પણ ખૂબ જ દયનીય હાલત થઈ છે. સંતુનગર ટીંબા ને પોણીનો અમારે કોઈ સાહેબ કોઈ પોણીની જેદ નથી. અમે 2-3 કિલોમીટર પોણી ભરવા જવું પડે છે. પોણી ભરીને આ ઢોરોને હું પાઈએ, અમારા છોરોને હું પાઈએ, નાહું હું, ધોવું હું, અમારે એટલો બધો ત્રાસ છે. તો અમારે હિતી પોણીનું આ પૂરું કરું સાહેબ. ને આ અમે ચૂંટણી આવે ને તો અમે આ આમ ચૂંટણીમાં અમે કોઈ વોટ હાલવા તૈયાર નથી. અમે આ ચૂંટણીમાં અમે હાલવા જ નથી એમ થઈ ગયું હોય. અમે આ આટલા વર્ષથી હાલી રહીએ, આટલી ઉંમર થઈ રહી છે, તો હવે અમારે પોણીની કોઈ સમસ્યા જોઈ પોણી જ નથી. આ પોણી આવે છે તો આ મોટરમાં આટલું આટલું પોણી આવે, રિંગ કરી હે પણ રિંગમાં પોણી નથી. તો અમારે અમે આ જો પોણી ભરવા જવું, છોરો રોવી, આ બધું એમનેમ બધું કરી મેલ્યું. અને આ પોણી કરી હે પેલી લાઈન પણ હજી પોણી આવી જ નથી સાહેબ. ત્યારે જો પાણી સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની સ્થાનિક મહિલાઓએ ચીમકી આપી છે. રાજ્ય સરકારની પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો વિભાગ તરફથી કરોડોના ખર્ચે નળ સે જળ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ દરેકના ઘર ઘર સુધી પાણી પહોંચાડવા પાઇપલાઇન તો નંખાઈ છે, પણ હજુ સુધી પાણી પહોંચ્યું નથી. તંત્ર દ્વારા ઘેર ઘેર પાણી પહોંચાડવું હોવાનો દાવો કરવામાં આવે છે, પણ સરપંચની હકીકત કંઈક અલગ જ જોવા મળે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો વિભાગ કુંભકરણની નિંદ્રામાંથી જાગે અને આવા જ આંતરિયાળ વિસ્તારોમાં પાણી દુર્લભ છે ત્યાં પાણી પૂરું પાડે એવી સ્થાનિક અગ્રણીઓની માંગ છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. માનું તેડું આત્મીય આમંત્રણ. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત દિવ્ય વહાણવટી ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078, ચૈત્ર સુદ છઠ, તારીખ 7/4/2022, ગુરુવાર. પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078, ચૈત્ર સુદ 8, દુર્ગાષ્ટમી, તારીખ 9/4/2022, શનિવાર. ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા, ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે. માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે. માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7-8-9 એપ્રિલ 2022 ના રોજ રાખેલ છે. નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ પરિવાર, અશ્વમેઘ પરિવાર પોગલુ,
हाल गांधीनगर। पावनकारी प्रथम दिवस चैत्र शुद्ध छठ तारीख 7/4/2022 गुरुवार। मंगल प्रारंभ सवारे 6:30 गणपति पूजन ग्रह शांति पुण्याहू वाचन मंडप मातृका पूजन मंडप प्रवेश अग्नि स्थापन साबित देव पूजन कुटीर होम सान्य पूजन आरती भजन संध्या। श्री वाहनवट्टी तीर्थधाम विकास सेवा ट्रस्ट आयोजित भव्याति भव्य प्राण प्रतिष्ठा महामहोत्सव तारीख 7-8-9 एप्रिल 2022 रोज नु आयोजन करेल छे। आजूबाजू 50 गामना लोको आ महोत्सव नो लाभ ले छे। अने आ महोत्सव में मुख्यमंत्री श्री अने गुजरात सरकार नु अर्धु कैबिनेट उपस्थित रहेवानी एक अपेक्षा छे। नाना मंदिर माथी आ मोटू एक धाम बनी रह्युं छे। मंगलकारी द्वितीय दिवस चैत्र शुद्ध सातम तारीख 8/4/2022 शुक्रवार। प्रांत पूजन सवारे 7:00 जड़ यात्रा नगर यात्रा जलाधिवास मूर्ति स्थापन शिखर स्थापन मंदिर वास्तु धान्याधिवास विविध वास शांति पौष्टिक होम सान्य पूजन थाल आरती भव्य लोक डायरो रात्रे 9:00 भव्य लोक डायरो तारीख 8/4/2022 शुक्रवार रात्रे 9-2 कलाकार राजवा गढ़वी। कल्याणकारी तृतीय दिवस चैत्र शुद्ध आठम तारीख 9/4/2022 शनिवार। प्रांत पूजन सवारे 7:00 मूर्ति प्राण प्रतिष्ठा स्थिरोभो स्थापित देव होम बलिदान क्षमा याचना विजय मुहूर्त मा 12:39 पूर्ण होते 2-14 महाआरती सांजे 4:00 महोत्सव संपन्न दर्शन महाप्रसाद सवारे 11-1 सुधी। શ્રી વાહનવટી માતાજીના નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિજ જિલ્લા સાપુતારામાં ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહ્યો છે। આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ જ મોટું જ મંદિર બની રહ્યું છે। આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે। આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો। જય માતાજી। સન્માન કાર્યક્રમ તારીખ 9/4/2022 શનિવારે સવારે 9-12 અતિથિ વિશેષશ્રીઓ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ મુખ્ય અતિથિ વિશેષ સમારંભના અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન અને ડેરી માનનીય શ્રી પુરુષોત્તમજી રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી માનનીય શ્રી રાઘવજી પટેલ, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ માનનીય શ્રી ઋષિકેશ પટેલ,
ગુજરાત રાજ્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અન્ય અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા અરવલ્લી માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી ઉંઝા, ધારાસભ્ય શ્રી દસકોઈ માનનીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, સાબરકાંઠા પ્રમુખ શ્રી ભાજપ માનનીય શ્રી જેડી પટેલ, હિંમતનગર ના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડર ના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હિતુ કનોડિયા, માનનીય શ્રી બાબુભાઈ એસ પટેલ, પ્રમુખ શ્રી વહાણવટી તીર્થધામ વિશે ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર, પ્રાતિશ તાલુકાના રામપુર ગામ એવા પ્રજાપતિ પરિવારમાં દાહ્યાભાઈ પ્રજાપતિના પરિવારમાં વડીલો વખતથી વર્ષો પુરાણા 400 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. એક ઘર મંદિર હતું, જેમ ચાર ઈંટો મૂકીને જ્યારે ઘરના સભ્યો એના માતાજીને પૂજન વિધિ કરતા હતા, એમ કરતાં કરતાં માતાજીની વધુ ઉપસ્થિત થતા અને દર્શનાર્થીઓ દિવસે દિવસે ને એની આસ્થાનું સ્થાન વધી ગયું અને એમ કરતાં કરતાં એક મંદિરનું નિર્માણ થયું એમના હસ્તકે. અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકાંઠા આખું સમગ્ર 50 થી 60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે. અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9-2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા આ પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણને આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આ આની અંદર જોડાયેલા છે. સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા 1 મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે. જય માતાજી. મહાપ્રસાદ તારીખ 9-4-2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા. તારીખ 9-4-2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ. પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા તારીખ 7-8-4-2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર. કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા તારીખ 9-4-2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ. પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ, સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા, શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા, નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મ પ્રેમી આત્મજનો પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ. મોપો રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર 383210. પ્રાતિષ્ઠ
પાટી તાલુકાના રામપુરા અમુદરા મુકામે વાણવટી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વાણવટીના પડચા અપરંપાર છે એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું ત્યારથી મૂળ તો હરસિદ્ધિ માતા કહેવાય છે પણ વહાણ તાર્યા પછી વાણવટી કહેવાય છે અને આ વાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે એની વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે આ દાયાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે જુદા જુદા પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટાભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે જગ જાહેર છે દાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે એટલે માતાજીના પડચા છે 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે અને અશ્વમેક પરિવાર ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી જય માતાજી શ્રી વાહણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પાંતી જિલ્લો સાબરકાંઠા થઈ રહી છે આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલાં પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌઓ અહીંયા ઉતાર્યા હતા અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે આમ તો ખીજડીવાળી માતાજી કહેવાય પણ એ વખતે દાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાવું છું આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય અને એ જ હરસિદ્ધિ માતા જે વાહણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વાહણવટી પાડવામાં આવ્યું છે આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી આવવાના હોય ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વાહણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા પ્રસંગને દીપાવશો જય માતા
ટેરેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। प्योर हाइजेनिक ऑर्गेनिक ताजो अने शुद्ध शेरी नो रस मात्र ने मात्र शिव पेलेस रस सेंटर पर मळशे। साबरकांठा जिल्ला मां सौप्रथम सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरी नो प्योर रस प्रांतिज शिव पेलेस खाते मळशे। हवे बरफ थी छुटकारो अने बरफ थी थती बीमारियों थी पण छुटकारो। शेरी नो ताजो अने हाइजेनिक ऑर्गेनिक शुद्ध रस पीवो मात्र ने मात्र शिव पेलेस खाते। हाल चाली रहेली कोरोनानी महामारीमां हाइजेनिक ऑर्गेनिक सुगरकेन प्योर शेरडीनो ताजो रस शरीर माटे खूब ज छे लाभदायक। सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरडीनो रस आपना अने आपना बाळको परिवारना स्वास्थ्य माटे हितावह। शुभ प्रसंगो माटे केरीनो रस, शेरडीनो रस, श्रीखंड, मठो, बासुंदीना ओर्डर माटे संपर्क करो शिव पेलेस रस सेंटर नो। प्रेम अने विश्वास नो अतूट बंधन शिव पेलेस रस सेंटर। थर्ड शिव पेलेस रस सेंटर निर्माण कॉम्प्लेक्स एप्रोच रोड एचडीएफसी बैंक नी सामे प्रांतिज जिल्लो साबरकांठा। अमारो कॉन्टेक्ट नंबर छे 9163-5204।